આપણી પાસે 24 કલાક છે, એવરી ડે 24 કલાક. એમાં અમુક ઊંઘમાં જાય, અમુક વ્યવહારમાં જાય, અમુક નાવા ધોવામાં જાય, પછી અમુક કલાક વધે. અને એ કલાકોને જો આપણે સારે રસ્તે વાપરીએ ને તો ખોટે રસ્તે વપરાય નહીં. હાવ ચોખ્ખી વાત મેં કરી, હવને અડી જાય, હંભળાઈ જાય, મગજમાં ઘૂસી જાય એવી. જો આપણે અચ્છાઈનો સ્વીકાર કરીએ ને તો બુરાઈ આપોઆપ બંધ થઈ જાય. આપણે ધર્મના પાલનમાં કેડ બાંધીએ ને તો અધર્મ એની મેળે થતો અટકી જાય. મારી વાત સમજાય? આપણે જો હિંમત રાખીને દાસ થઈ જઈએ ને તો માન બ્યાઈન મરી જાય, બ્યાઈન. એમ આપણે આપણી જિંદગીનો સમય ભગવાનની કથા સાંભળવામાં, ચેષ્ટા જોવામાં, કીર્તન કરવામાં, ધૂન કરવામાં જો વાપરીએ ને તો નબળું જોવા જાણવામાં આપણો સમય બચે નહીં, વધે નહીં, ત્યાં વપરાય નહીં. મારી વાત સાચી ખોટી? માટે હારા કામમાં જિંદગી વાપરી નાખો તો ખોટા કામમાં જિંદગી વાપરવાની વધે જ નહીં. વધે નહીં તો પછી વપરાય નહીં, વપરાય નહીં તો કઠણાઈ થાય નહીં, કલ્યાણ જ થાય. આ ગુડ આઈડિયા છે. આપણે સારા સારા કામ કરવા માંડીએ તો નબળું કામ કરવાનો આપણે વખત કે વેંત કાંઈ ન રહે. સારા કામમાં જ આપણી શક્તિ વપરાય જાય, સારા કામમાં આપણી બુદ્ધિ વપરાય જાય, સારા કામમાં આપણો સમય વપરાય જાય. પછી નબળા કામ કરવા માટે આપણી પાસે ન તો સમય હોય, ન બુદ્ધિ હોય, કે ન શક્તિ હોય. ઓટોમેટિકલી ભક્તિ થાય ને સેવા થાય અને ઉન્નતિ થાય ને પ્રગતિ થાય ને કલ્યાણ થાય, ભગવાન પમાય. માટે આ કળા પકડી લેજો, શીખી જાજો કે હારા કામમાં જ આપણે આપણો સમય, શક્તિ, બુદ્ધિ, જે કાંઈ ભગવાને આપ્યું છે તે તમામને વાપરીએ.